सूरत टेक्सटाइल मार्केट में छेल्ला केटलाय समयथी छेतरपिंडी अने उठावणाओना कारणे कापड़ वेपारीओ अने वीवर्सो मुश्केलीमां मुकाई रह्या छे। त्यारे सूरत टेक्सटाइल मार्केटमां सौथी मोटू उठावणू ग्लोबल टेक्सटाइल मार्केटना वेपारीए कर्युं होवानुं सामे आव्युं छे। ग्लोबल टेक्सटाइल मार्केटना वेपारीए 65 करोड़नुं उठावणू कर्युं हतुं, जे आंक 90 करोड़ सुधी पहोंचे तेवी शक्यता छे। टेक्सटाइल मार्केटमां अत्यार सुधीनुं सौथी मोटू उठावणू थयुं छे, जेमां टेक्सटाइल मार्केटमां मंदीना माहोल वच्चे 65 करोड़ रूपियानुं उठावणू थता चर्चानो विषय बन्यो छे। सारा दरवाजा जूनी बॉम्बे मार्केटनी सामे आवेला ग्लोबल टेक्सटाइल मार्केटमां छेल्ला थोड़ा वर्षोथी टेक्सटाइल ट्रेडिंगनो वेपार करता 26 वर्षना युवके भागीदारीमां अलग अलग बे कंपनीओ शुरू करी हती, जे 1.5 वर्षथी मार्केटमां दुकान भाड़े राखी वेपार करतो हतो। आ दरमियान वेपारी गायब थता उधार कापड़ आपनार वीवर्सोनी मुश्केली वधी गई हती। प्लान पूर्वक आ उठावणू करवामां आवी होवानुं हाल जाणवा मळी रह्युं छे। 65 करोड़ रूपियानुं उठावणू आ सामे आव्युं छे, जेमां भોગ બનનાર અમુક વીવર્સો હજુ સુધી સામે આવી રહ્યા નથી, પરંતુ કુલ 90 કરોડ રૂપિયાનું ઉઠવણું થયું હોવાનું વીવર્સો કહી રહ્યા છે। ઉઠવણામાં 100 વીવર્સોના રૂપિયા ફસાયા છે, જેમાં વીવર્સોએ ફોગવાને રજૂઆત કરી છે। ફોગવા દ્વારા ડોક્યુમેન્ટ ભેગા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને ઉઠવણું કરનાર પાર્ટીની દુકાન ખોલવા માટે પરવાનગી લેવામાં આવશે તેવું પણ જાણવા મળી રહ્યું છે। ઉઠવણું કરનાર પાર્ટીએ ઘરનું અને ખાતાનું એડ્રેસ પણ ખોટું આપ્યું હતું, જે વીવર્સો ઉઠવણાનો ભોગ બન્યા છે તેમની સાથે ફોગવાએ મીટિંગનું આયોજન કર્યું હતું અને તમામ પુરાવાઓ ભેગા કરીને ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરવામાં આવશે તેવી તૈયારી બતાવવામાં આવી છે। ખાસ કરીને જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એમાં ક્યાંક ને ક્યાંક વીવર્સને લૂંટવાનું એક આખું ષડયંત્ર ચાલી રહ્યું હોય એવું મને લાગી રહ્યું છે। કારણ કે 3 લવર મુસિયા ભેગા થઈને એક ADS નામની કંપની ખોલે છે, એક RNC નામની દુકાન ખોલે છે, એમ બંને જણા ઉપર નીચે ખોલીને એક મસ્ત મોટું કૌભાંડ કર્યું છે અને એની અંદર 101થી વધારે વીવર્સોને અંદર સાંકળી લીધા છે। અને કારણ કે છેલ્લા 2 દિવસથી એ ફોગવાની ઓફિસે આવતા જે આંકડો અમે જોવા જઈએ છીએ કે બહુ મોટું કુંવરજય પછીનું એક મોટું ઉઠામણું આ વખતે સુરતમાં થયું છે એવું મને લાગી રહ્યું છે। કારણ કે 65 કરોડથી ઉપરનો આંકડો આવશે એવું અમને દેખાઈ રહ્યું છે। કારણ કે અમુક લોકોએ જે પોતાના મોટા નામને છુપાવવા માટે પણ અમારી સાથે સંપર્ક નથી કર્યો, પણ અમે આ વખતે આમાં કોઈ પણ ઢીલાસ ફોગવા રાખવાનું નથી। કડક કામે કામગીરી થાય એ માટે અમે હર્ષભાઈ સંઘવીને આવતીકાલે મળવાના છીએ। કારણ કે ગુજરાતના ગૃહ મિનિસ્ટર હોય, સુરતના વતની હોય અને અમારા છે એવું અમને પ્રતીતિ થતી હોય ત્યારે અમને જ્યારે પણ હોમ મિનિસ્ટર બન્યા ત્યારે અમને એમને આશ્વાસન આપેલું કે કોઈ પણ ટેક્સટાઇલ ઉદ્યોગનું ક્યારે પણ કાંઈ કામ હોય તો તમે મારી પાસે આવજો અને અમને આશા અને અપેક્ષા છે કે આવા ચિત્રોને જબ્બે કરવા માટે અમારી મદદ કરશે અને અમે કાલે અમને રજૂઆત કરવાના છીએ। આશા અને અપેક્ષા છે કે અમારું કામ થશે અને અમને આનો ન્યાય મળશે એવું અમને લાગી રહ્યું છે। કારણ કે જે રીતે આ આ પહેલી ચિતર કંપની ક્યાંક ને ક્યાંક આવી રીતે નિર્દોષ વ્યુઅર્સોને લૂંટી રહી છે અને આ એક વિશ્વાસથી બિઝનેસ ચાલતો હોય છે, તમે જોઈ શકો છો કે કોઈ પણ બિઝનેસ એડવાન્સ પૈસા આપીને કોઈ થતો ન હોય, વિશ્વાસ ઉપર લોકો માલ આપતા હોય છે, પછી યાન હોય કે લોખંડ હોય, કોઈ પણ વસ્તુ હોય એકાબીજાના વિશ્વાસથી કામ થતું હોય ત્યારે આને એક સરકારી લેવલે સિરિયસલી મેટર બનાવીને આનું નિરાકરણ આવે એ માટે જો આમાં કામગીરી થશે તો ચોક્કસ આવા ચીટરો આવું કામ કરતા પહેલાં 10 વાર વિચારશે। કારણ કે વિશ્વાસનું માહોલ જે છે અત્યારે તંદુરસ્ત માહોલથી વર્ષોથી વેપાર ચાલી રહ્યો છે એને જે ડોળવાનું કામ કરી રહ્યા છે એને જબ્બે થવું જોઈએ અને પકડવા જોઈએ અને જેલના હવાલે કરવા જોઈએ અને જે કૌભાંડ કર્યું છે એ એને માલ ખરીદનાર એવા લોકોને પણ ચોરીનો માલ લીધો છે અને પાછો સસ્તા ભાવમાં રોકડેથી વેપાર કર્યો છે એવા લોકો પણ સુરતમાં અમુક જગ્યાએ બેઠેલા છે, એ આવા વેપારીઓ પાસેથી માલ સસ્તા ભાવે લઈ લે છે, રોકડા પૈસા આપી દે છે અને મોટું ઉઠામણું કરે છે, તો આમાં સામિલગીરી કરનારને પણ સજા થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ ને એવી